તો જો ડીસા બોર તોડવા ઉભી ગઈ છે, હું બોર ખાવતો હતો બે, પણ કાંટા એવા લાગ્યો. અત્યારે ઠુસકુ અને જીજુ બધા આવી ગયા છે, તો ઠુસકુ પાર્ટી ચેન્જ કરી નાખી, અમારા ભેગી આવી ગયા છે. ઠુસકુ હાઈ કરી દો બધાને. તો ફ્રેન્ડ્સ બધા આ બધા થાકી થાકીને ચડાયા ભાઈ, હવે આ છેલ્લું જ છે, અહીંથી આગળ જાવ એટલે સીધો જ રસ્તો છે. ફ્રેન્ડ્સ તમે જોવો કે આખો અહીંથી જંગલ નો વ્યૂ આવે છે. ગામડાનો રસ્તો છે, થોડીક વાર લાગી જાય આપડે, કેમ કે રસ્તો થોડો ખરાબ હોય એટલે. ચાલો હવે આપડે ત્યાં સીધા જઈએ ગીર ગઢડા અને મળીએ આપડે જીજાજી ને, મળી લઈએ પછી આપડે જોઈએ નક્કી કરીએ ક્યાં જવાનું છે. તે આપણે જ્યાં ગયા હતા શેઠ જગડુ સાહેબ, તો તે જ્યોત હતી તે અખંડ જ્યોત છે, 365 દિવસે જ્યોત ચાલુ જ હોય છે, પણ આપણે બાપુને રિક્વેસ્ટ કરી હતી એટલા માટે બાપુએ આપણે દર્શન કરાવ્યા હતા બંધ કરીને. તો ફ્રેન્ડ્સ ઈ દર્શન કરવા માટે જ બંધ કરે છે, બાકી એમ અખંડ ચાલુ જ હોય છે. બાપુનો સ્વભાવ અને બાપુ જે રીતે આપણે સમજાવતા હતા તે બહુ મજા આવી આપણે, તમે વિડીયોમાં આગળ જોયું જ હશે. તો આમ સારું કહેવાય કે આટલી બધી વસ્તુ આપણે સમજાવે, બાકી કોઈ આવી રીતે આપણે સમજાવે નહીં કે પણ આ મંદિરે જાવ તો તમે કોઈ આવી રીતે કોઈ સમજાવે નહીં. હા સમજાવતા હશે ક્યાંક ક્યાંક, પણ આવી રીતે અહીંયા મને બહુ મજા આવી. એમ સ્ટાર્ટમાં કહેતા હતા કે તમને કોઈ આટલા પાસેથી દર્શન તો બીજા કોઈ નહીં કરાવે, એટલે મતલબ બીજી કોઈ જગ્યા ઉપર આવી રીતે આટલા બાજુમાંથી દર્શન નહીં કરાવતા હોય, તો એ દર્શન કરાવે એટલા માટે બહુ સારું કહેવાય એમ. તો ફ્રેન્ડ્સ શેઠ જગડુસાનો ઇતિહાસ છે તે 500 થી 700 વર્ષ જૂનો છે, અને આ બાજુ તમે એકવાર આવતા હોય તો શેઠ જગડુસાને ત્યાં આશ્રમે જરૂર થી આવજો. દિશાએ તમને કીધું એમ કે અહીંયા બાપુ પણ આપણે કહેતા હતા કે અંદાજિત 500 થી 700 વર્ષ જૂનો ઇતિહાસ છે અહીંયા શેઠ જગડુસાનો. રસ્તામાં બોરડી દેખાઈ ગઈ હતી અમને બોર ની, તો જો દિશા બોર તોડવા ઉભી ગઈ છે, હું બોર ખાવતો હતો બે, ખાઈ લઈ મજા આવે, ખટમીઠા લાગે છે દિશા, પણ કાંટા એવા લાગે. ગઢડા પહોંચી ગયા છીએ ને રાહ જોઈએ છીએ જીજુ ની, હવે ક્યારે આવે એ આવે પછી આપણે અહીંથી આગળ જવાનું છે. અત્યારે ઠુસકુ અને જીજુ બધા આવી ગયા છે, તો ઠુસકુ પાર્ટી ચેન્જ કરી નાખી, અમારા ભેગી આવી ગયા છે. ઠુસકુ હાઈ કરી દો બધાને, તો આપણે સીધ જવાનું છે. કે જવાનું છે આપણે સીધ જવાનું છે, ફરવા જવાનું છે. તો તું કેમ ઓલી ગાડી માં બેઠી, આમાં બેઠી? અત્યારે આપણે અહીંયાથી નીકળી ગયા છે, અત્યારે અમે લોકેશન નાખી દીધું છે તપકેશ્વરનું, તો ગીર ગઢડાથી 7 કે 8 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે અહીંયાથી, અને તપકેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં. તો જીજુ કહેતા હતા બહુ મસ્ત મંદિર છે, ગુફામાં શિવલિંગ છે ત્યાં. તો ચાલો જઈએ આપણે ત્યાં, એમની ગાડી આગળ છે અને આપણે પાછળ છીએ, કેમ કે એમને રસ્તો જોયો છે અહીંયાથી. જો ફ્રેન્ડ્સ કે અત્યારે તો અહીંયા બોર્ડ પણ મારેલો છે તપકેશ્વર મહાદેવ, તો ચાલો હવે આપણે અહીંથી આગળ જઈએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ તપકેશ્વર મહાદેવે, તો જુઓ આ જંગલ વિસ્તાર જ છે આખો, અને આપણે અહીંથી આમ આગળ ચાલીને જવાનું છે. તો બધા જીજુ ને બધા આવી ગયા છે, તો ચાલો હવે આપણે અહીંથી ચાલીને જઈએ. અત્યારે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે, ચાલો ઓલા બધા તો આગળ નીકળી ગયા છે, હું પાછળ પાણી પીવા રોકાઈ ગયો હતો, તો ચાલો હવે ભાગીએ. અત્યારે આપણે જઈએ છીએ ને અહીંયા બેરીકટ મારેલો છે, અહીંયાથી આગળ ફોર વ્હીલ એલાઉડ નથી, ટુ વ્હીલ હોય તો તમે આગળ લઈ જઈ શકો છો. ફ્રેન્ડ્સ અહીંનો રસ્તો જોવો તમે, ચાલીને જવું પડે એમ છે, કેટલું બધું ચાલવું પડે, અને અહીંયા સિંહ મળવાની પણ શક્યતા રહી, કેમ કે અત્યારે ઠંડો પવન થઈ ગયો છે, 5 વાગ્યા પછી આપણે જો કે પોણા 5:15 થઈ ગયા છે, તો 6 વાગ્યા પછી તો એન્ટ્રી જ નથી અહીંયા એલાઉડ, એટલે જોઈએ આપણે સિંહ મળે કે નહીં આગળ, નસીબ માસે તો મળશે નહીતર નહીં. આવો રસ્તો અહીંયા બધે થાકી ગયા, આવો રસ્તો કેમ કે અહીંથી ચડવાનું છે ફરી પાછું ઉતરવાનું એવી રીતે છે, તો બધા ધીમે ધીમે હલાવે. સિંહ આવશે તો શું કરીશ તું? કેમ દોડીશ? પછી તારો નાસ્તો કરી જાય, હે જલ્દી દોડીશ. આ જો જોવામાં પડતો ની પથ્થર હે, એનાથી બીવે. તો ફ્રેન્ડ્સ બધા આ બધા થાકી થાકીને ચડાયા ભાઈ, હવે આ છેલ્લું જ છે, અહીંથી આગળ જાવ એટલે સીધો જ રસ્તો છે, અને ટ્રેકિંગ કરતા હોય એના માટે તો બહુ મસ્ત બેસ્ટ જગ્યા છે. ચાલો ચાલો ફ્રેન્ડ્સ તમે જોવો કે આખો અહીંથી જંગલ નો વ્યૂ આવે છે, અને આ દેખાય છે તે ગરડા છે. અને આ ચોમાસામાં તો બહુ મજા આવે અહીંથી જોવાનું, એકદમ ગ્રીન ગ્રીન હોય આખું. અત્યારે પાછો આપણે બે આગળ ધાર ચડવાનો હતો, હવે અહીંથી ઉતરીએ એટલે સીધું મંદિર આવી જાય.
મતલબ ગુફાની અંદર શિવલિંગ છે ત્યાં પાણી ઉપરથી ટપકે છે. એ કન્ટિન્યુ ટપકે ને ઉપરથી? કન્ટિન્યુ વર્ષોથી ચાલ ટપકે છે, કન્ટિન્યુ પાણી નીકળવાનું ચાલુ છે. તો ચાલો હવે આપણે ન્યા જઈને દર્શન કરીએ. ફ્રેન્ડ્સ અત્યારે આપણે મંદિરે પહોંચી ગયા છીએ, હવે થોડુંક જ દૂર છે, આ રીતે સામે દેખાય જ છે. તો ફ્રેન્ડ્સ આ રીતનું અહીંયા છે આખું, આપણે અહીંયાથી આમ જવાનું છે મંદિર, સામે મંદિર દેખાય છે. ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંથી મંદિરે જઈએ છીએ અને આ પગથિયા છે અહીંથી ઉતરી, અને આ અહીંયાથી નદી છે, આખી નદી અત્યારે તો ખાલી છે, પછી પાણી ચોમાસામાં હોય અહીંયા. અને અહીંયાથી આપણે અંદર જવાનું છે, અંદર લાઈટ ને બધું ચાલુ છે, બાકી તમારે થોડુંક આમ વાકું વળીને જવું પડશે અહીંયાથી. તો ફ્રેન્ડ્સ અહીંયા આમ ઠંડક તો બહુ મસ્ત છે, જો અહીંથી આપણે દર્શન કરી આવીએ આગળ જઈ કરીને શિવલિંગના. અને તમે એક વખત આ બાજુ આવો એટલે આમ ક્યાંય તમે જોઈ નહીં હોય વિડીયોમાં કે ક્યાંય, પણ એવી જગ્યા છે બહુ મસ્ત, અમારે આવી રીતે વાકું વળીને જ જવાનું અહીંયા. અને શિવલિંગ ઉપર જો પાણી અહીંયા ચાલુ જ છે પડવાનું કન્ટિન્યુ, તો અહીંયાથી પાણી પડે જ છે ત્યાં. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે થોડાક આગળ જઈએ છીએ અને અહીંયા નદી ને એવું છે બધું, જો પાણીનો શું છે, પાણીનો ગુનો છે ફ્રેન્ડ્સ. આગળ જોઈએ થોડેક, આપણે થોડેક સુધી આગળ જઈએ છીએ, જો કે અહીંયા પાણીનો ગુનો છે આ રીતનો. અત્યારે તો પાણી નથી આમાં, તમે જોઈ શકો છો કે આ રીતનું અટલું જ છે, અને આપણે અહીંયા વાકું વાકું જ બધે આગળ જવાનું છે, અને આ સાઈડ પાણીનો ગુનો છે તમને બીજે બતાવ્યો એમ, પણ અત્યારે પાણી નથી આમાં ફ્રેન્ડ્સ. તો હા હા ઓકે આગળ જવું. તો ફ્રેન્ડ્સ હજુ આગળ છે, પણ આગળ હવે જવું નથી આપણે. જો ફ્રેન્ડ્સ કે અહીંયાથી આગળ ડીપ છે આમ, પણ આપણે આગળ નથી જવું, કેમ કે અહીં કંઈ દેખાતું નથી, લાઈટ કરીને જવું પડે છે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંથી રિટર્ન થઈ જાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ છે બનાવેલા છે. અત્યારે પાછા આપણે પાર્કિંગ જે ગાડી પાર્ક કરી હતી ત્યાં પહોંચી ગયા છીએ, અને આખો રસ્તો ટ્રેલ હતો તો થાકી ગયા હતા બહુ, એટલે બહુ જલ્દી રૂટ ન કર્યું. એટલે જો આખા બધા અહીંયા પહોંચી ગયા છે, જો આ મોર છે ફ્રેન્ડ્સ આગળ, હા દેખાઈ ગયું છે આમાં, તો તમને દેખાતો જો અહીંયા છે ફ્રેન્ડ્સ. તો ચાલો હવે અહીંયાથી આપણે આગળ જઈએ અને જોઈએ હવે આગળ ક્યાં જવાનું છે. તે કદાચ તો ઉના જ જવાનું છે, જીજુના ઘરે જવાનું છે આપણે ત્યાં. અત્યારે આપણે અહીંયા નીકળી છીએ અને અહીંયાથી જઈએ છીએ આપણે દ્રોણેશ્વર, અને દ્રોણેશ્વર અહીંયા સ્વામિનારાયણ મંદિર પણ છે અને અહીંયા ગઢડામાં જ છે. તો ચાલો પહેલાં ત્યાં જઈએ આપણે.